हेलो दोस्तों, नमस्कार। तो आप सबनों अमारी यूट्यूब चैनल में स्वागत छे। जोहर साथियों। तो दोस्तों, आ वीडियो हूँ स्पेशल गुजराती में अमारा आदिवासी राठवा समुदाय आदिवासी परंपरा विषय छे, तो हूँ गुजराती में बताईश तमने। तो दोस्तों, आज हूँ आयो छूँ मारा खेतरे, अने जो तमे आ वस्तु जोई रह्या होय तो आना विषे आपणे बे टॉपिक बात करवाना छे। दोस्तों, महत्व शुं छे आनुं? अपना आदिवासी समुदाय नी अंदर अपना लोको परंपरा, अपनी आदिवासियत भूली रह्या छे, तो आनुं महत्व शुं छे? अपनी परंपरा शुं चाली रही छे? अपनी आदिवासी लोको केवी जिंदगी जीवी रह्या छे? एना विषे ज आपणी चेनल पर दरेक वीडियो आवता होय छे दोस्तों, अने लोकोने समजावानो ट्राय हूँ करतो रहूं छूं। तो मारुं एटलुं कहेवानुं छे कि तमने बधाने के अमुक लोको अपनी परंपरा भूली रह्या छे, अपने आदिवासी नाबूद थई रह्यु छे। अपणे एक एवुं संगठन होवुं जोईए के आपणे कोई भी सामे लड़वा माटे, आपणो हक आपणो मेळवा माटे आपणुं संगठन गमे तेवी રીતે આપણું ગ્રુપ ઊભું રહી જાય જેવી રીતે, એના માટે આપણે આપણી આદિવાસીયત બચાવીને રાખવું દોસ્તો બહુ જરૂરી છે, મહત્વનું છે। તો આજે હું છું મારા ખેતરે, અને તમે જોઈ રહ્યા છો હરિયાળી દેખવા મળશે આજુબાજુ। અને બીજી વસ્તુ એ છે કે દોસ્તો, આ જે વસ્તુ છે, આ લાકડા પર આ ઝાડવાના પાન કે જે આ રોપેલા છે, શું છે એનું મહત્વ શું છે આપણી આદિવાસી પરંપરાની અંદર? આ દરેક ખેડૂતો આ સિઝનની અંદર, આ સિઝન ખેડૂતોની એટલે એકદમ આપણી જમીન હરિયાળી લીલોતરી દેખવા મળશે, અને ખેડૂતો આનંદી ખુશી ભરા દેખવા મળશે, બધા જ મહેનત કરતા દેખવા મળશે। આ દિવસો જે જઈ રહ્યા છે ખેડૂતોના, મહેનતો મહેનત કરીને કમાવાના, આપણે જેવી રીતે ધંધો કે બિઝનેસ કરતા હોય ત્યારે કેટલી રાત દિવસ મહેનત કરીએ છીએ, પણ જ્યારે વર્ષની અંદર આ 4-5 મહિને એવા આવે છે, લોકો પોતાનું જેટલી મહેનત થાય એટલી કરીને પૈસા કે પોતાના ઘર માટે અનાજ પકવતા હોય છે। તો આવી રીતે જ હું આ વિડીયોમાં વાત કરવાનો છું દોસ્તો। જો તમે આ જોઈ રહ્યા છો, જે આ એક લાકડાની વચ્ચે આ રોપેલું છે, એટલે આજના દિવસે ઉજાણી, એવું અમારી ભાષામાં કહેવાતા હોય છે, ઉજાણી મનાવવામાં આવે છે। ઉજાણી મતલબ કે અનાજ ઓર્યાના 3 રવિવાર પછી, એટલે કે 3 અઠવાડિયા, સમજો ને, 3 અઠવાડિયા એટલે 3 રવિવાર જાય, એના બીજા રવિવારે કાં તો કોઈ બી દિવસે આવી રીતે આ ધુતુરા એનું આ ઝાડના નામ છે। આપણે એક તો એને શું કહીએ છીએ કે વાસ છે, એક તો પેલું સંદેડાનું લાકડું, એ બી અમારી ભાષામાં સંદેડો જ કહે છે, હવે એને એવી જાતના ઝાડ આવે છે, એનું લાકડું કાઢીને આવી રીતે એને બાંધીને તૈયાર કરીને રોપવામાં આવે છે એ દિવસે, જેથી કરીને આના આ કરવાથી અમારી આદિવાસી પરંપરાની અંદર દોસ્તો એવું છે કે આપણા ખેતરની અંદર જે અનાજ વાવેતર કર્યું છે, ઉગી નીકળ્યું છે, એ મરી ના જાય, કોઈ જીવજંતુ એને ખરાબ નહીં ખાઈ જાય, એને કોઈ ખાઈ ના જાય કે આ બગડી ના જાય, એના માટે રખવાડ કહેવામાં આવે છે, આને ઉજવણી કરે એવું કહેવામાં આવે છે। એ દિવસે આખો દિવસ ઘરની બહાર જમવાનું બનાવવા સવારમાં આવે છે, ભાત કે તેલ દ્વારા બનાવીને આનું અહીંયા જમણવાર કરવામાં આવે છે અને મૂકવામાં આવે છે દોસ્તો, એવી રીતે આ દિવસ મનાવવામાં આવે છે। આ દિવસના આ ઉજવણીના દિવસે લોકો ઘરની અંદર ચૂલો બી સળગાવતા નથી, એ અમારા આદિવાસી પરંપરા છે, આ છે આપણી આદિવાસીયત બચાવીને લોકો રાખેલી છે। અમુક ગામવાળા તો આ કશું જાણતા જ નહીં, પણ અમારી બાજુના લોકો આવું બધું ઉજવતા હોય છે અને આવું કરે છે, જેથી કરીને આપણા સમાજની પરંપરા નાબૂદ નહીં થઈ શકે અને લોકો જાળવી રાખે છે। આ કરવાથી ખેડૂતની અંદર અમુક મોટા મોટા ખેડૂતો, બીજી મોટા હશે પટેલિયાઓ, એ ચાડિયા ખેતરમાં ભણાવતા હોય છે, પણ એવું નહીં ઉજવણી રીતે આવી રીતે ઝાડ અને ધતુરાનું કે મને ખ્યાલ નહીં, પણ સંદેડાનું ઝાડ ને વાસનું ઝાડ તમે જોઈ રહ્યા છો, એ બાંધીને આવી રીતે ભણાવીને દરેક ખેતરમાં મૂકવામાં આવે છે, રોપવામાં આવે છે, અને અહીંયા એને જમણવાર કરીને, એની પૂજા કરીને, એની જે પરંપરામાં આવતું એ બધી વિધિ કરવામાં આવે છે દોસ્તો। આ છે અમારા આદિવાસી પરંપરાનું એક મહત્વ, આ ઉજવણીનું, ઉજવણી કેમ કરવામાં આવે, શું છે એના વિશે હું તમને બતાવી રહ્યો છું દોસ્તો, જેથી કરીને આપણું ખેતર સચવાય રહે અને લોકોને એવું કેવું છે કે આપણા ખેતરમાં જીવજંતુ કે કશું બી આવે નહીં, કશું બી નુકસાન નહીં થાય અને સારી રીતે રહે, અને આવું થતું જ હોય છે, એટલા માટે વર્ષોથી આ કરવામાં આવી રહ્યું છે। તો તમે આવી જ રીતે વિડીયો અમારી ચેનલ પર દેખવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો। હું આદિવાસીની અંદર દરેક તહેવારો કે કશું બી થતું હોય એના પર તરત વિડીયો બનાવીને લોકો સુધી જાણ કરું છું, જેથી કરીને આપણી આદિવાસીયત સચવાઈ રહેતી હોય છે દોસ્તો। તો આવી રીતે તમને સપોર્ટ કરતા રહો અને હું આવી રીતે નવા નવા વિડીયો તમને આપીશ, તમે ખાલી અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને એક કોમેન્ટ જરૂર કરીને બતાવજો, જેથી કરીને અમને સારું લાગતું હોય છે દોસ્તો। તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં, જય આદિવાસી, જય જોહાર।